સુરત મહાનગરપાલિકાની સિટી બસના ચાલકોની બેદરકારી વારંવાર લોકોના જીવન સાથે રમત રમતી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં વર્ષોથી સિટી બસમાં યુવતી મુસાફરી કરતી હતી તે જ બસના ચાલકે યુવતીને લાચાર કરી દીધી છે. પાછી યુવતીને બસમાંથી ઉતરતી વખતે અને તે જ સમયે બસ ચાલુ થતાં યુવતીના બંને પગ પર બસના વ્હીલ ફરી વળતા તેને હોસ્પિટલે ખસેડાઈ છે. સુરત મહાનગરપાલિકાની સિટી બસ અને બીઆરટીએસ બસના બેફામ અને બેદરકારી ચાલકોના કારણે શહેરીજનોને વારંવાર વેઠવાનવર આવે છે. હાલ આપણે વાત કરી રહ્યા છીએ પાંડેસરા વિસ્તારની. પાંડેસરા વિસ્તારમાં રહેતી એક 25 વર્ષીય મરાઠી પરિવારની યુવતી અર્ચના મધુકર ઓતારી તે સિટી બસમાં મુસાફરી કરતી હતી. 7 દિવસ પહેલા અર્ચનાના ઘર પાસે બસમાંથી ઉતરતી વખતે તે સમયે બસના ચાલકે બસ ચાલુ કરી દેતા બસ અર્ચનાના બંને પગે ચડી જતા તેમને ગંભીર હાલતમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડી હતી. યુવતી હાલ તો બંને પગે લાચાર થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. યુવતીના પરિવાર દ્વારા ન્યાયની માંગણી કરી છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસના બસના ચાલકો બેફામ રીતે બસ હંકારી વારંવાર અકસ્માતની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યાર બાદ બેદરકાર ડ્રાઈવરો સામે કડકમાં કડક કાર્યવાહીની લોકો માંગ કરી રહ્યા છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.